નમસ્કાર, આપ જોઈ રહ્યા છો કેટીવી ન્યૂઝ ગુજરાતી અને અમારી વિશેષ રજૂઆત સાથે પસંદગીનું પોસ્ટમોર્ટમ. આ સાથે જ હું છું આપની સાથે માનસી. દર્શક મિત્રો, ભારતીય જનતા પાર્ટીએ પોતાના 160 ઉમેદવારો છે જેને આજે મેદાનમાં ઉતારી દીધા છે. તો આજ વિશે આજે આપણે ચર્ચા કરીશું પસંદગીના પોસ્ટમોર્ટમમાં. એક તરફ ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીનો જે માહોલ છે તે જામી ચૂક્યો છે. આ સાથે જ એક બાદ એક પક્ષ જે રીતે પોતાના ઉમેદવારો છે તેની યાદી છે તે જાહેર કરી રહ્યો છે. ભારતીય જનતા પાર્ટી જેના ઉમેદવારોની જે યાદી છે, ઉમેદવારોનું જે ફોર્મ ભરાવાના છે, તેના 4 દિવસ પહેલાં જ ભારતીય જનતા પાર્ટીએ પોતાના 160 જે મોરતિયા છે તેને મેદાનમાં ઉતારી દીધા છે. આ સાથે જ ભારતીય જનતા પાર્ટીએ જે પ્રમાણે પોતાના ઉમેદવારો મેદાને મુકાયા છે, ભારતીય જનતા પાર્ટીની ક્યાંક ને ક્યાંક નો રિપીટ થિયરી જોવા મળી છે. આ સાથે જ 14 જેટલી મહિલા ઉમેદવારો છે તેને પણ આ વખતે ઇલેક્શનમાં છે તે પ્રાધાન્ય આપવામાં આવ્યું છે. આ સાથે જ જે જૂના જોગીઓ છે તેમણે પણ સ્વેચ્છાએ જે રીતે ચૂંટણી નહીં લડવાની જે ગઈકાલે જાહેરાત કરી હતી, ત્યારબાદ આજે ભારતીય જનતા પાર્ટીએ પોતાના 160 ઉમેદવારો જાહેર કર્યા. જાતિગત સમીકરણોની વાત કરીએ તો ક્યાંક ને ક્યાંક સમાજ દ્વારા અનેક એવા સમાજો છે કે જેના દ્વારા વિરોધનો જે સૂર છે તે ઉઠી રહ્યો છે. કારણ કે જે પ્રમાણે દરેક વ્યક્તિને જે ટિકિટ છે તે ફાળવી શકાય નથી, આ સાથે જ સમાજમાં પણ રોષ જોવા મળ્યો છે. 69 જેટલા ધારાસભ્યો છે કે જેનું આ વખતે આ ઇલેક્શન છે તેમાંથી જે ટિકિટ છે તે કપાઈ છે. ઉમેદવારી નોંધાવાને હવે જ્યારે 4 દિવસની વાર છે, ગુજરાતના રાજકારણમાં આ વખતે ખરાખરીનો જે માહોલ છે તે જામ્યો છે. આ વખત 2022 વિધાનસભાની જે ચૂંટણી છે તે એટલા માટે રસપ્રદ માનવામાં આવે છે કારણ કે 2017માં ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસ ઉમેદવારમાં હતા, પણ આ વખતે જો વાત કરવામાં આવે તો ગુજરાતમાં જે ત્રિપાખીઓ જંગ છે તે જામ્યો છે. પસંદગીનું પોસ્ટમોર્ટમ આપણી જે વિશેષ રજૂઆત છે તેમાં વિશે ચર્ચા કરવા અમારી સાથે મહેમાનો જોડાઈ ચૂક્યા છે. નિલેશ સોલંકી કે જેઓ નેતા ભાજપ છે, શૈલેષ ઠક્કર કે જેઓ નેતા કોંગ્રેસ છે, દેવેન્દ્ર શાહ કે જેઓ રાજકીય વિશ્લેષક છે. શૈલેષજી, શરૂઆત આપનાથી કરીશું કે જે રીતે ભારતીય જનતા પાર્ટીએ આજે પોતાના જે ઉમેદવારો છે તેને મેદાને મૂકી દીધા છે, પહેલી પ્રતિક્રિયા આપની માંગવા માંગીશ. આજે ભાજપ સરકારે 160ની યાદી જાહેર કરી છે. તેની અંદર 69 અગ્ન 70 એમના જૂના ધારાસભ્ય રિપીટ કર્યા છે અને 38 ધારાસભ્ય એમને કાપ્યા છે. પણ એ એમનો વિષય છે, એમને કોઈ પણ ધારાસભ્ય કાપી શકે છે અને રિપીટ કરી શકે છે. પણ જ્યાં લગીન જે મુદ્દો કે મોંઘવારીનો હતો, જે મોરબીની અંદર એક ઉમેદવાર બદલાવાથી કે મોરબી નથી પેલું થઈ જવાનું, બરાબર, જે રાજકીય બાબત અલગ હોવાથી અને આ બાબત અલગ હોવાથી દબાવવા માગે છે. એટલે હું એટલું કહેવા માગું છું આમને કે તમારા પક્ષમાં તમે તમારી રીતે તમે રિપીટ કરી શકો છો, ધુરંધર લોકોને બેસાડી પણ શકો છો, પણ જે મોંઘવારીનો જે મુદ્દો છે તે બધું માજા મેલી રહી છે. તોય છતાંય તમે સારા હમણાં તમે નહીં માનો, 54માંથી 85 સીટ જે સૌરાષ્ટ્રમાં આપીને એની અંદર ચારડિયા કુરી સમાજની અંદર એમની 10 સીટમાંથી 5 સીટ કાપી. એટલે ઘણા એવા લોકો નારાજ છે, ઘણા એવા કચ્છમાં રાજીનામા પડ્યા છે. યોગીનાથ આદિત્યના જે ખાસ જે સાધુ છે એમને પણ રાજીનામું આપ્યું છે. એટલે આવા લોકોના ઘણા પણ રાજીનામા આવશે ચોક્કસથી. જો શૈલેષજી, નિલેશજી, આપ શાસક પક્ષથી છો, છેલ્લા 27 વર્ષથી ગુજરાતમાં ભાજપનું જે શાસન છે તે ચાલી રહ્યું છે, તો આ વચ્ચે જ ભારતીય જનતા પાર્ટીએ પોતાના જે 160 ઉમેદવારો છે તેને જાહેર કર્યા છે, તે અંગે આપની પહેલી પ્રતિક્રિયા જણાવશો. જી માનસીજી, આજે જે પ્રમાણે અમારા ગુજરાતના પ્રભારી ભૂપેન્દ્રજી યાદવે 160 ઉમેદવારો જેમનું લિસ્ટ રજૂ કર્યું છે, અને 160 ઉમેદવારો એવા કે એ 27 વર્ષથી જે લોકોએ જે જનતાએ ગુજરાતની જનતાએ જે અમને આશીર્વાદ આપ્યા છે, વિશ્વાસ મૂક્યો છે, એવા ઉમેદવાર અમે મૂક્યા છે. અને આ વખતે બહુ જ સારા એવા ઉમેદવારો મૂક્યા છે કે જે જંગી બહુમતથી જીતીને આવે, જે પ્રમાણેની ઐતિહાસિક સીટો જે અમે સંકલ્પ કરી રહ્યા છીએ, લોકોનો આશીર્વાદનો જનપ્રતિસાદ મળી રહ્યો છે. 14 મહિલાઓ છે, 4 ડૉક્ટર છે અને 4 PhD, અને એવા કેટલાય જૂના કાર્યકર્તાઓ છે. આપ જુઓ કે કોઈ પણ એક કાર્યકર્તાનું આપ જુઓ તો જૂના જૂના કાર્યકર્તાઓને
પણ અમે લોકો પરિવારવાદમાં માનતા નથી, અમે લોકો કોઈ ભ્રષ્ટાચારમાં માનતા નથી. અમે જે પ્રમાણેની જે ગામે ગામે નળ સે જળ યોજના અમે પાણીની પહોંચાડી, કે પહેલાના જમાનામાં કદાચ નળ હતો પાણી નહોતું, આજે અમે લોકોએ વીજળી 24 કલાક પહોંચાડી, આજે અમે ખેડૂતોના ત્યાં કોઈ પણ વીજ કનેક્શન જોઈએ તો 3 દિવસમાં અમે આપીએ છીએ. 0% વ્યાજે આજે ગુજરાતમાં લોન સહાય થાય છે. 6 જે કૃષિ સન્માન નિધિ પ્રમાણે 6000 એમના ખાતામાં DBT મારફતે, જે કહેવાય કે 1 રૂપિયો દિલ્હીથી મોકલે છે અને 1 રૂપિયો એના ખાતામાં પડે છે. આજે એ જ સરકાર, ભરોસાની ભાજપ સરકાર, જે પ્રમાણે ગુજરાત મેં બનાવ્યું છે, એવી રીતે જે માન્ય વડાપ્રધાન મોદીજીનું જે સૂત્ર છે કે ગુજરાતની જનતાએ સાથે મળીને ગુજરાત બનાવ્યું છે, એ સંકલ્પ સાથે અમે લોકો ઐતિહાસિક સીટો લાવી શકીશું. જી ચોક્કસથી નિલેશજી. દેવેન્દ્રજી, હવે આપની પાસે આવવા માંગીશ કે જે રીતે ભારતીય જનતા પાર્ટીએ પણ લાંબી જે મનોમંથન બાદ જે પોતાના જે મુહૂર્તિયા છે તે જાહેર કર્યા છે, ભારતીય જનતા પાર્ટીએ પોતાના ઉમેદવારોને જાહેર કરતા પહેલા આ વખતે બહુ ચર્ચા વિચારણા કરી છે અને આખરે 160 ઉમેદવારોને મેદાને મૂકી દીધા છે, તો આપની શું પ્રતિક્રિયા છે, શું કહી રહ્યા છે રાજકીય વિશ્લેષકો? જી દેવેન્દ્રજી, આપનું માઇક અનમ્યુટ કરશો. હેલો. જી દેવેન્દ્રજી, આવી રહ્યો છે આપનો અવાજ. ભાજપની યાદી જોતા પ્રથમ તબક્કે એવું લાગે છે કે આમાં કોંગ્રેસનો અનુભવ અને ભાજપનો યુવાધન આ બેનું મિશ્રણ હોય એવું લાગે છે. કારણ કે 160 માંથી લગભગ 18-20 ભાજપ કોંગ્રેસમાંથી જે આયાત થયેલા હતા કરવામાં આવેલા છે, એ અનુભવી અને સિનિયર ધારાસભ્યોને ફરીથી રિપીટ કરીને તક આપવામાં આવી છે. બીજી વસ્તુ છે કે જેમ વિજયભાઈ રૂપાણી, નીતિનભાઈ પટેલ, પ્રદીપસિંહ જાડેજા આ બધાના જેમ રાજીનામા મીન્સ કે પત્ર લખાવ ગઈકાલે બધા સ્વૈચ્છિક પત્ર લખ્યા કે અમે નથી લડવાના, તો તેની સામે અમુક એવા પણ છે કે જેમને રિપીટ કર્યા અથવા રિકોલ કરવામાં આવ્યા છે, તો બાબુ બોકરિયા છે, પબુભા માણેક છે, પછી થરાદમાંથી શંકર ચૌધરીને ફરીથી બોલાવવામાં આવ્યા છે. એટલે એક જૂના જોગીઓનું પણ મિશ્રણ સાથે સાથે રાખ્યું છે. પણ મને સૌથી સારી પસંદગી જે જોવા જાઓ તો અમદાવાદ શહેરમાં લાગી છે કે જ્યાં કાર્યકરોને તક આપી છે, જે પાયાના કાર્યકરો વર્ષોથી કામ કરતા હતા, પછી કોર્પોરેટર તરીકે પણ રહ્યા છે, પરંતુ એ લોકોને તક મળી હોય એવું લાગ્યું છે. ઘણા સમયથી જે લોકો નાની મોટા ચૂંટણીમાં ટિકિટ માંગતા હતા એ લોકોની આ મહત્વાકાંક્ષા સંતોષી છે ભારતીય જનતા પાર્ટી, એવું લાગી રહ્યું છે. જી દેવેન્દ્રજી, નિલેશજી, હવે આપની પાસે આવવા માંગીશ કે જે રીતે ભારતીય જનતા પાર્ટીએ પોતાના 160 ઉમેદવારો જાહેર કર્યા, આ સાથે જ આ વખતે ક્યાંક ને ક્યાંક જે ઉમેદવારોની યાદી જાહેર થઈ છે તેમાં નો રિપીટ થિયરી પણ લાગુ કરવામાં આવી છે, આ સાથે જ નિલેશજી અનેક નવા ચહેરાઓ છે તેમને પણ તક આપવામાં આવી છે, તો શું લાગી રહ્યું છે? માનસીજી, જે ભારતીય જનતા પાર્ટી છે ને, એ પહેલી વાર જે ધારાસભ્ય બની હોય એના પણ મુખ્યમંત્રી રજૂ કરી શકે છે. નાનામાં નાના કાર્યકર્તાને પણ આજે અમારામાં અવકાશ છે કે આપે જુઓ કે કાઉન્સિલરો જે હતા, જે ચાલુ હતા, એ લોકોએ પણ ટિકિટ માગીને એ લોકોને પણ મળી છે. એટલે અમારા ત્યાં કોઈ પણ કાર્યકર્તા કોઈ પણ એની જે કામગીરી પ્રમાણે એના ધારાધોરણને એના જે માપદંડો છે, કે અમારા ત્યાં એવું નથી કે હા 100% હું માનું છું કે બાય ઇલેક્શન જે થયું એમાંથી જે કોંગ્રેસના ઉમેદવાર હતા એ ભારતીય જનતા પાર્ટીની વિચારધારા સાથે સંમત થયા, અને એ જ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો સૌથી વધારે લીડથી જીત્યા છે, એ આપણા રેકોર્ડમાં પણ છે. એ રીતે આ વખતે એ જે પ્રમાણે આદિવાસી ગઢમાં જે કહેવાય છે કે આદિવાસી ગઢમાં અમે વનબંધુઓ માટે બહુ સારી એવી યોજનાઓ લઈને આવ્યા કે 90,000થી પણ વધારે અમારા જે એમના જે દાવા હતા એ મંજૂર કર્યા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે. એટલે એ જ્યારે અમારી જે જનતા જ આવી જાય છે અમારી જે કહેવાય વિચારધારામાં, તો એમના જે નેતા છે, એમના કોંગ્રેસના જે નેતા હોય, એમના આવું જ પડે છે. કારણ કે એમને ખ્યાલ છે કે અમારી વોટ બેંક જ્યારે ભારતીય જનતા પાર્ટીમાં જાય છે તો એમના લીડરોનો તો આવવું પડે છે, અને એમને પણ એ મોદીજીના જે વિચારો છે એ સંમત થાય છે. એટલા માટે આ વખતે ઐતિહાસિક સીટોનું અમે આંકલન કરી રહ્યા છીએ, અને હું આપને કહું છું કે 2022માં સંપૂર્ણ બહુમત સાથે ઐતિહાસિક સીટો અમે લોકો લઈ રહ્યા છીએ, અને આ વખતે અમારા ઉમેદવારો એવા સક્ષમ છે, જે રીતે દેવેન્દ્રજીએ કીધું સાચી વાત છે કે આ વખતે અમે લોકો યંગસ્ટરો મૂક્યા છે. આ વખતે એવું નથી કે સિટિંગ ધારાસભ્ય હોય કે કેબિનેટ મંત્રી હોય તો એ લોકો આવે, એ લોકોને પણ આ વખતે મૂક્યા નથી. એટલે મોવડી મંડળે શ્રેષ્ઠ નેતૃત્વે જે રીતે એનું આંકલન કર્યું છે, 100% જે જનમત મળશે એ પ્રમાણે આપ જોઈ લેજો કે 2022માં બહુ ઐતિહાસિક સીટો અમે લાવીશું.
જી ચોક્કસ થી નિલેશજી. શૈલેશજી હવે આપની પાસે આવવા માંગીશ કે જે રીતે ભારતીય જનતા પાર્ટીએ જ્યારે પોતાના ઉમેદવારો છે તેનું લિસ્ટ જાહેર કર્યું હતું, ક્યાંક ને ક્યાંક નેતાઓમાં પણ જે નારાજગી છે તે જોવા મળી હતી. આ વચ્ચે જ કોંગ્રેસના જે નેતા છે આલોક શર્મા, તેમણે જે નિવેદન આપ્યું હતું કે જે નેતાઓની જે ઉમેદવારી પરથી જે આ વખતે ટિકિટ કાપવામાં આવી છે તે પણ અમારા સંપર્કમાં છે, તો તે વિશે આપ શું કહેશો? અમારા સંપર્કમાં છે, સાચી વાત છે. એ અમારે જે કમિટી, જે આલોક શર્માજી છે, રઘુરામ જે છે, બધા રઘુ શર્મા છે, બધાએ એમના ટચમાં છે. અને બીજું, જે આ વિકાસની વાતો કરી છે આ સાહેબે, આપણા ભાજપના પ્રવક્તા સાહેબે, કે અમે વિકાસ કર્યો વિકાસ કર્યો, પણ એમને એમએ સાથે સાથે વિકાસ સાથે એવું નથી કીધું કે અમે ભાઈ 3000 તેલનો ડબ્બો પણ કર્યો છે, અમે 400 વાર 1100 1200 બાટલો કર્યો છે, અમે 144 દેશની અંદર ત્રીજા નંબરે ટેક્સ લેવા માટે ભારતમાં હતા, હાલ અમે તૈયાર છીએ. અને અલ્પેશ ઠાકોર, જે અલ્પેશ ઠાકોરને આપણે ગાંધીનગર દક્ષિણમાં કરવામાં આવ્યા, કયો ડર તમે જોઈ શકો, અહીં બે ટિકિટ છે ને અલગ અલગ, શંકર ચો એ અલગ અલગ કરવામાં આવી છે. એટલે આ ઘણી રીતે એમને એક મનોબળ તૂટી ગયું છે. કોંગ્રેસ જે મજબૂતીથી ખાટલા બેઠે કરી છે, કોંગ્રેસ મજબૂતીથી નીચે પરિવર્તન યાત્રા કરી રહી છે, એટલે આ લોકોએ ઘણા લોકોને કાપે છે. અને એ વાત કરતા હતા કે અમારા જૂના કાર્યકર્તાને શૈલેશજી હું આપની પાસે આવું છું. તો આ વચ્ચે જે અત્યારે મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે કે જે પ્રમાણે ભાજપના ઉમેદવારો છે તે જાહેર થઈ ચૂક્યા છે, આ સાથે જ તેના અમુક જે ઉમેદવારો છે કે જે જૂનાગઢ વગેરેની જે બેઠકથી લડી રહ્યા છે તે ઉમેદવારો શું કહી રહ્યા છે, ચાલો સાંભળીએ. વિધાનસભામાં મને ફરીથી ટિકિટ ભારતીય જનતા પાર્ટી દ્વારા આપવામાં આવી છે, ત્યારે કેન્દ્રીય નેતૃત્વ મોદી સાહેબ, અમિતભાઈ શાહ સાહેબ, જેપી નડ્ડા સાહેબ અને ગુજરાતના પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ સાહેબ અને અન્ય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને જિલ્લા સંગઠન તેમજ તાલુકા સંગઠનથી જે કાર્યકર્તાઓ મને સહયોગ આપ્યો એ બદલ હું પાર્ટી અને કાર્યકર્તાઓ ખૂબ આભાર માનું છું. ફરીથી મને 34 ની સેવા કરવા માટે ફરીથી ટિકિટ આપી છે. મારું આપને એવું કેવું છે, આપ ગયા ટર્મમાં કેટલા મતોથી વિજય થયા હતા? 2017 વિધાનસભામાં લગભગ 10,800 ની આસપાસથી મતોથી આપણે વિજય થયા. આજ રોજ ખેવરમમાં 29 નંબરની વિધાનસભાના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર તરીકે અશ્વિનભાઈ કોટવાલ સાહેબની નિમણૂક થઈ છે, તે બદલ હું ભારતીય જનતા યુવા મોર્ચા દ્વારા ખાતરી આપું છું કે 29 ખેવરમમાં વિધાનસભાના ભાજપને અમે 1 લાખ વધારે મતથી જીતાડીને યુવા મોરચા ખાતરી આપે છે, 1 લાખથી વધારે મત યથાવત રાખીશું. આ સાથે જ મારી જોડે ગેસ્ટ પેનલમાં પણ જોડાઈ ચુક્યા છે. તો દેવેન્દ્રજી હવે આપની પાસે આવવા માંગીશ કે જે પ્રમાણે ભારતીય જનતા પાર્ટીએ પોતાના જે ઉમેદવારો છે તે આ વખતે મેદાને મૂક્યા, ક્યાંક ને ક્યાંક નો રિપીટ થિયરી છે તે પણ લાગુ કરવામાં આવી, જૂના જોગીઓએ સ્વેચ્છાએ જે ચૂંટણી લડવાની છે તે ના પાડી દીધી, તો આ જે જૂના જોગીઓ છે, આપણા ગુજરાતીમાં કહેવત છે કે ઘરડા જ ગાડા વાળે, પણ જ્યારે જૂના જોગીઓ જે મેદાને નથી ઉતર્યા ત્યારે ભાજપ માટે કેટલો ફાયદો કરાવશે અને કેટલો નુકસાન કરાવશે, શું કહી રહ્યા છો આપ? જો બે વસ્તુ છે કે અહીંયા 7-8 જૂના જોગીઓને પાછળથી મીન્સ કે એ લોકોએ લખીને આપ્યું છે કે અમે નથી લડવાના, તેવા 8-10 બીજા જૂના જોગીઓને બોલાયા છે કે અથવા તો બેલેન્સ કરવા અમુક જૂના જોગીઓને રિપીટ પણ કરી દીધા છે. અને થોડુંક ઘણું ખૂટતું કરતું હતું તો કોંગ્રેસના આયાકીઓનું પણ ત્યાં સમીકરણ થઈ ગયું છે, એટલે બહુ વાંધો આવે એવું છે નહીં અનુભવમાં તો. પરંતુ જે નો રિપીટ ના રિપીટની થિયરી બાબત આવે તો અમદાવાદ બે વસ્તુ જોવા મળી યાદીમાં કે અમદાવાદમાં ભાજપ એકદમ ફર્મ છે કે બહુ મજબૂત ત્યાં ગાડી કોઈ ટક્કર આપે એવું છે નહીં અમદાવાદ શહેરમાં. એટલે ભાજપે લગભગ સમજ કે 12 સીટિંગ હતી આમાંથી 2 રિપીટ કરીને 10 ને કાપી કાઢ્યા છે. પરંતુ જે સુરતનો પ્રશ્ન આવે તો સુરતમાં આમ આદમી પાર્ટીએ ગોપાલ ઇટાલિયા, જે અલ્પેશ કથિરિયા છે, બધા મજબૂત ચહેરા ત્યાં લડી રહ્યા છે, તો સુરતમાં 11 માંથી 10 ને રિપીટ કર્યા ભારતીય જનતા પાર્ટી. એટલે અમદાવાદ અને સુરતમાં બંનેની પસંદગીની જે એ છે એ અલગ અલગ રહી છે.
અહીંયા અમદાવાદમાં ટોટલી નો રિપીટ જેવું થઈ ગયું છે, સુરતમાં બધા લગભગ રિપીટ થયા છે. એટલે બંને જગ્યાએ અલગ અલગ રીતે ભારતીય જનતા પાર્ટીએ પસંદગીરી કરી છે એમ કહેવાય. જી દેવેન્દ્રજી ચોક્કસથી. તો નિલેશજી, હવે આપની પાસે આવવા માંગીશ કે જે રીતે આ વખતે જે ઉમેદવારોની જે યાદી છે તેમાં 14 જેટલી મહિલાઓ છે તેને પણ પ્રાધાન્ય આપવામાં આવ્યું છે, તો શું લાગી રહ્યું છે કે આ જે 14 મહિલાઓ દાવેદાર ઉતારવામાં આવી છે તે કોંગ્રેસના અને વિપક્ષના જે નેતાઓ છે તેમને માત આપી શકશે? જી ચોક્કસથી, કે જે પ્રમાણેની અમારો પહેલાથી એક એક સંકલ્પ રહેલો છે કે અમારી જે આદરણીય વડાપ્રધાન મોદીજી જે પ્રમાણેનું એક વિઝન જોઈ રહ્યા છે કે આપણું ભારત નહીં પણ ગુજરાત પણ વૈશ્વિક રીતે આગળ વધે, જે પ્રમાણેની મહિલાઓનું પણ ઉત્થાન, જે પ્રમાણેનું જે આપણી યોજનાઓ હોય છે કે સગર્ભા મહિલાઓ હોય છે તો સગર્ભા મહિલાઓને પણ 1000 દિવસનું એમનું પોષણ, એટલે દરેક તબક્કે દરેક કાસ્ટ દરેક લોકોનું, આ લોકોની સરકાર છે, આ ગરીબોની સરકાર છે, એ પ્રમાણેની આ ટિકિટની વહેંચણી કરવામાં આવી છે. અને અમારા ત્યાં કોઈ પરિવારની વાત નથી હોતો, મેં આપને કહ્યું કે અમારા ત્યાં કોઈ એવું ટિકિટ વહેંચણી વખતે કોઈ દરવાજા કે કોઈ કાચ તોડવામાં નથી આવતા. અમારા ત્યાં એક 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 કેડર બેઝ પાર્ટી હોય છે કે અમારા ત્યાં શેષ નેતૃત્વ જે નક્કી કરે છે એ અમારા સર્વોપરી હોય છે. અને એ જ ઉમેદવાર અમારા ભારતીય જનતા પાર્ટીમાં જે કહેવામાં આવે છે કે ઉમેદવાર કોઈ પણ આવે પાછળ કમળ લાગે છે તો એને જીતાડવાનો અમારો કાર્યકર્તાનો સંકલ્પ હોય છે. એટલા જ માટે અમારા શ્રેષ્ઠ નેતૃત્વથી માંડીને અમારા બુથ સમિતિના જે કાર્યકર્તા હોય છે એ લાગી જાય છે. એટલે આપણે જુઓ કે કોંગ્રેસના એક પ્રવક્તાએ તો કદાચ એમના એક ધારાસભ્યએ તો કહ્યું હતું કે ભજીયાન ચવાણા ખાવાના આગલા દિવસે બીજા દિવસે બુથ ઉપર જાય એટલે સૂઈ જાય. એટલે અમારા ત્યાં એવું નથી હોતું. અમારા ત્યાં છે ને કાર્યકર્તાને કામ મળે છે ને કાર્યકર્તાને કામ મળે છે અને હંમેશા છે ને અમે રાષ્ટ્રહિત અને લોકોની સેવા માટે અમે સત્તારૂપી કામ કરીએ છીએ. તમે કહી રહ્યા છો કે અમારા કાર્યકર્તા નારાજ નથી, આ પેટલાથી ધારાસભ્ય નિરંજનભાઈ નારાજ છે. આ બરાબર કચ્છમાં ભડકો, 300 લોકો મહુવામાં રાજીનામા આપ્યા તાલુકા જિલ્લાના સરદસીએ, કેશુભાઈ પટેલ નારાજ, એમના પુત્ર નારાજ, મહંત યોગવીર દેવનાથ નારાજ. તો તમે એવું કહેવા માગો છો અમારામાં કોઈ નારાજ નથી? હજુ તો દેખો આગે આગે હોતા હે ક્યાં, ઘણા લોકો હજુ નારાજ છે. અહીં કમલમની અંદર પમદીજ વિરુંગામાં 400 લોકો આવ્યા હતા કે હાર્દિક પટેલને ટિકિટ નહીં આપવામાં આવે, નકા આપવામાં આવશે તો અમે ખુલ્લો વિરોધ કરશું. અને પોસ્ટર પણ વિરુંગામાં અત્યારે લાગવા લાગ્યા છે. તમે એ તમારો વિચાર કરો આજકાલના. તમે, હું એવું નથી કહેતો, તમે એવું કહો છો કે અમારી પેજ સમિતિ છે, તમે એવું કહો અમારી ભાઈ પેજ સમિતિ છે, તમે એવું કહો છો અમારા નાના કાર્યકર્તાને લાગણી દુભાવતા નથી, તો તમે આ જે કોંગ્રેસના ઉમેદવારને લઈ જઈ અને આટલા લોકોને ટિકિટ આપી તો તમારી પેજ સમિતિના તમારા નાના કાર્યકર્તાની આશાઓ તમારી બધી ક્યાં ગઈ? તાલુકામાં ગયા, જિલ્લામાં ગયા, અને અત્યારે કાલ પેલા બેન કોંગ્રેસમાં ગયા હતા ને, એમને ટિકિટ આપી દેવામાં આવી, બરાબર? એટલે હું એમની પાસે જવાબ માંગુ છું. ક્યાં તમે લેતા તો જાઓ, આ તો કોંગ્રેસનો ધારાસભ્ય તો જવાબ આપો છો, લેતા તો જાઓ. અમારા ત્યાં કોઈ સાઈ ફેંકવામાં નથી આવતી, અમારા ત્યાં કોઈના જેને કોઈના મારમારી કરવામાં નથી આવતી, અને કોઈ પણ જબરીથી નહીં. બેન, લોકશાહી છે, એ જે ધારાસભ્ય છે એ એના પ્રશિક્ષણને ભાજપના કાર્યકર્તાને ત્યાં જાય છે, રાજીનામું આપે છે ભાઈ ઓફિશિયલી, અને ઓફિશિયલી એ મીડિયા સામે જોડાય છે. તો બેન આમાં કઈ બળ જબરી? અમારા ત્યાં લોભ લાલચ આપવામાં આવે છે રાષ્ટ્રહિતની લોકસેવાની, આ લાલચ બોલો તમને પણ જોઈએ છે તો અમારા માટે વેલકમ છે. એટલે ભારતીય જનતા પાર્ટી ક્યારે કોઈ લોભ લાલચમાં નથી પડતી. જી શૈલેષજી, નિલેશજી હું આપની શૈલેષજી આપની પાસે પણ આવું છું. નિલેશજી, સૌથી પહેલા મારો સવાલ આપને છે કે 2017માં જે ચૂંટણી લડી રહ્યા હતા કોંગ્રેસ પક્ષમાંથી, એવા કેટલા ઉમેદવારો છે કે જેને 2022ના જે વિધાનસભાની જે ચૂંટણી યોજાવા જઈ રહી છે તેમાં ઉમેદવારીની ટિકિટ ફાળવવામાં આવી છે? જો જે પ્રમાણે દેવેન્દ્રજીએ સાચી વાત છે કે 10 જે ચાલુ ધારાસભ્ય હતા એ એમને આ વખતે ચાન્સ નથી આપવાનો, નવા લોકોને ચાન્સ આપવામાં આવ્યો છે. અને આપણે જુઓ કે અમારા એલિસ બ્રિજની વાત કરો તો અમારા અમિતભાઈ પોપટભાઈ શાહ જે વર્ષોથી એમનો જે અનુભવ છે, અમે એક કહેવાય ને કે આનું આંકલન એક કરી શકાય કે યંગસ્ટરને પણ ચાન્સ આપ્યો છે, મહિલાઓને પણ ચાન્સ આપ્યો છે, જૂના અનુભવ લોકોને પણ ચાન્સ આપ્યો છે. એટલે આખું એક કહેવાય ને કે એક કોઓર્ડિનેશન સમજી શકાય કે આનું એક ગઠન છે કે આમાં કોઈ પણ સરકાર કોઈ પણ જે અમે લોકો જીતીશું, 100% હું આપણે વિશ્વાસ અપાવું છું કે ઐતિહાસિક સીટથી જીતીશું, પણ આને આગળ અમારી જે યોજનાઓ જે અધૂરી છે એ યોજનાઓ પણ પૂરી થશે અને જન જન સુધી છેવાડાના માનવી સુધી અમારા જે લાભો જે પહોંચે, સરકારશ્રીના જેટલા લાભો જે પહોંચે એ અમારું પહેલું સંકલ્પ રહેશે. નિલેશજી, આપણે ચર્ચાને આગળ યથાવત રાખીશું, પણ એક એ સાથે જ આપણે વાત કરીએ કે જે રીતે દેવાભાઈ વાલમ ઉમેદવાર તરીકે અત્યારે પસંદ થયા છે તે શું કહી રહ્યા છે, ચાલો સાંભળીએ.
કુંજાભાઈ માલા. મારું ગામ એ નાનું એવું છે અને મને ધારાસભ્યની ટિકિટ પાર્ટી આપી તો મારે ઓહો ભાગ્ય કહેવાય કે આ પાર્ટી મારી કદર કરી. આ પહેલી વખત હું ધારાસભ્ય બન્યો અને બીજી વખત પણ રિપીટ કર્યો, પાર્ટીએ મને પાછી પણ ટિકિટ આપી. તો જિલ્લા પ્રમુખ કિરીટભાઈ પટેલ, ભાજપ પ્રમુખ અને પાટીલ સાહેબ પણ એને બીજી વખત પણ ટિકિટ આપી અને પ્રજાએ મને છૂટીને ગાંધીનગર મોકલ્યો અને મંત્રી પણ બનાવ્યો. હું નાના એવા ગામમાંથી આવું, પાર્ટી કદર કરી અને કાર્યકરે ખૂબ ખૂબ ખોબે ને ધોબે મત આપીને મારો વિજય બનાવ્યો અને બીજી વખત પણ ટિકિટ આપી. તમને રિપીટ કરવામાં આવ્યા છે, બીજી વખત રિપીટ કરવામાં આવ્યા છે, તો એમાં ક્યાં ક્યાં સમીકરણો કામ કરે? એમાં કાર્યકર થકી હું ધારાસભ્ય બન્યો અને જે કાર્યકરના કામ હતા એ મારાથી થયા એટલા કર્યા અને હજી ઘટતા હશે તો હું રિપીટ થયો એ પણ કરશું. કાર્યકરની જે કામ બધા વિસ્તારમાં મેં કામ કર્યા, એક પણ એવું નહીં હોય કે આ વિસ્તારમાં કામ નહીં કર્યા હોય. કાર્યકરની અપેક્ષા હોય ને એને મને જીતાવ્યો તો અમારી પણ ફરજ બને, મારે પણ એનું એને કામ કરીને બતાવવું પડે. તો પસંદગીના પોસ્ટમોર્ટમમાં આપણે જે ચર્ચા કરી રહ્યા હતા તે યથાવત રાખીશું. આ સાથે જ નિલેશજી, જે પ્રમાણે હું આપને પૂછી રહી હતી કે કોંગ્રેસ તરફથી આ વખતે કેવા એવા ઉમેદવારો છે કે જે 2017માં તો કોંગ્રેસમાંથી લડી રહ્યા હતા પણ 2022માં જ્યારે ભારતીય જનતા પાર્ટીમાંથી આ વખતે લડી રહ્યા છે? જી, એવા વ્યક્તિઓના ભારતીય જનતા પાર્ટીના શ્રેષ્ઠ નેતૃત્વએ પાર્લામેન્ટરી બોડે જે એનું ગઠન કરીને ટિકિટ આપી છે એ એવા વ્યક્તિઓ કે જ્યાં જે જગ્યાએ એમના જે વિધાનસભાના જે કાર્યકર્તાઓ હતા, જે મતદાતાઓ હતા, એ ભારતીય જનતા પાર્ટીમાં પહેલેથી જે વોટિંગ કરતા હતા. અને મેં આપને કહ્યું કે જે પ્રમાણેની વિચારધારા સાથે અમારા ભારતીય જનતા પાર્ટીના જે લોકો સંમત થાય છે એ માટે અમારા કોંગ્રેસના સિટિંગ ધારાસભ્ય ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયા છે. અને જે પ્રમાણે પક્ષ પલટાની વાત કરી મારા મિત્રએ, કોંગ્રેસના પ્રવક્તાએ, તો પક્ષ પલટો તો એ પોતે જ આપમાંથી કોંગ્રેસમાં આવ્યા છે એટલે મારા કરતા તો વિશેષ એ કહી શકશે કે પક્ષ પલટો કેમ કરે છે. પણ હું આપને કહીશ કે જે ભારતીય જનતા પાર્ટીએ 2017માં જે ઉમેદવારોના જે ચયન કર્યું હતું એ પ્રમાણેની અમારી જે 22 સુધી જે યોજનાઓ હતી છેવાડાના માનવી સુધી લોકોને લાભ પહોંચ્યો છે સરકારનો, એ રીતે 22થી માંડીને હવે અમારી જે નવી સરકાર આવશે એમાં પણ છેક સુધી અમારા છેવાડાના માનવી સુધી એ સરકારો અને જે લાભો છે એ કોઈ વંચિત ના રહી શકે. આપ સમજો બેન કે 5 લાખનો હેલ્થ કાર્ડ જે ઇસ્યુ હોય થાય છે એમાં કોઈ પણ માણસ, ગરીબ માણસની આપણે વ્યથા સમજીએ તો 10,000નું પણ મેડિકલ ટ્રીટમેન્ટ બેન કરાવવું હોય અને કેશ પૈસા આપવા હોય ને તો એ વેદનાજન ગરીબ જ સમજી શકે છે. જ્યારે આદરણીય વડાપ્રધાન મોદીજીએ 5 લાખ સુધી કોઈ પણ સારામાં સારી હોસ્પિટલ, SVP જે 5-સ્ટાર હોટલ જેવી છે ત્યાં કોઈ વ્યક્તિ જાય છે નિશ્ચિત રીતે ઘરે જવાના 300 રૂપિયા પણ એના એકાઉન્ટમાં જમા થાય છે. બેન, આ ગરીબોની સરકાર છે અને આ જ એ ગરીબો જ વ્યથા સમજી શકે છે કે આ એને ફ્રી નિદાન થાય છે 5 લાખ સુધીનું, તો એમાં કોંગ્રેસ ક્યાંય લેવલ નથી આવતું હું આપને કહું. અને ભારતીય જનતા પાર્ટી એના સંકલ્પપત્રથી આગળ છે બે, એટલા માટે જી નિલેશજી. દેવેન્દ્રજી, હવે આપણી પાસે આવવા માંગીશ કે જે રીતે આપણે વાત કરી રહ્યા છીએ કે આ વખતનું જે ઉમેદવારીનું જે લિસ્ટ જાહેર થયું છે તેમાં ઘણા એવા દેવેન્દ્રજી જે નવા ચહેરા છે તેને સામેલ કરવામાં આવ્યા છે, જૂના જોગીઓ ખુદ જાતે જ આ વખતે સાઇડલાઇન થઈ ગયા છે. તો જ્યારે જે દિગ્ગજ નેતાઓ છે કે જે ચૂંટણીથી આ વખતે બહાર જોવા મળ્યા છે, નવા ચહેરાઓ આવી રહ્યા છે, તો ભાજપ માટે આ કઈ રીતનું પરિવર્તન લઈને આવશે? નહીં, જો એક વસ્તુ છે કે મેં ગઈકાલે પણ કહ્યું હતું કે ભારતીય જનતા પાર્ટી આગામી 15 વર્ષના આયોજન સાથે જે ટિકિટ વહેંચણી કરશે અને આજે લગભગ એ જોવા મળ્યું, કારણ કે એક જનરેશન આખી ચેન્જ કરવાની એક ચર્ચા ઘણા સમયથી ભારતીય જનતા પાર્ટીમાં ચાલતી હતી કે 27 વર્ષથી શાસન છે, હવે આ 27 વર્ષના શાસનમાંથી ઘણા બધા 3 ટર્મ 4 ટર્મ 5 ટર્મથી ધારાસભ્ય પદે રહ્યા છે, તો જનરેશન ચેન્જ કરવા માટે થઈને પણ ભારતીય જનતા પાર્ટીએ પ્રયત્ન કર્યો છે, સારો જ આવકાર્યો છે કે જેથી યુવા ચહેરાઓ અને પાયાના કાર્યકરોને તક પણ મળી છે. બીજી વસ્તુ, જો હું અમદાવાદની પર્ટિક્યુલર વાત કરું તો જો અમદાવાદમાં એક સારો કાર્યકર તરીકે જોવા જાય તો અમિતભાઈ ઠાકર વિજલપુરથી એ ચહેરો આવકાર્ય છે, કારણ કે એ પાયાનો કાર્યકર છે પહેલે જ વર્ષોથી છે. બીજી વસ્તુ, નિલેશભાઈનું ધ્યાન દોરવા માંડીશ કે પરિવારવાદની જ્યાં વાત આવી છે તો સંસ્પુર બોગાના કોર્પોરેટર જે છે એમના પુત્રી ડોક્ટર પાયલબેનને જે આપણે નરોડામાંથી ટિકિટ મળી છે એટલે એ વસ્તુ થોડીક જરા જોઈ લેજો આપ. એ સિવાય બાકી જોવા જાવ તો અહીંયા અમદાવાદમાં લગભગ 5 કે 6 જેટલા એક્સ કોર્પોરેટર અને 2 સિટિંગ કોર્પોરેટર છે.
ટિકિટ આપી છે. આ પણ સારું છે કે એક્સ મેયર અમિતભાઈ શાહ, એક્સ ડેપ્યુટી મેયર દર્શનાબેન વાઘેલા, આ ચહેરો પણ એક આવકારે છે કે દર્શનાબેન પોતે ઘણા સમયથી સંગઠનના કામમાં રહેલા છે અને મજબૂત દાવેદાર ગણી શકાય. અસારા બેઠક પરથી અમે ટિકિટ આપી છે. તેવી જ રીતે આપણે જોવા જાવ તો બાપુનગરમાંથી દિનેશ કુશવા, એ પણ એક દાવેદારીમાં પ્રબળ છે. નારણપુરા અને સાબરમતીમાં જે બદલાયા છે, તો સમજો કે અમિતભાઈની સીધી જ પસંદગી છે. જીતુભાઈ ભગત અને ડોક્ટર હર્ષદભાઈ પટેલ, એ બંને એ ડાયરેક્ટ પસંદગી માની શકાય છે. એક મને ખાલી બે ત્રણ સીટ પર થોડુંક ડાઉટફુલ લાગે છે, ડાણી લીમડામાં જે નરેશભાઈ વ્યાસને મૂક્યા છે, એ સમજી લો કે કોંગ્રેસ માટે થોડોક રસ્તો આસાન કરી શકે છે નરેશભાઈની પસંદગી. અને બીજી વસ્તુ કે 2017માં ભાજપમાંથી, સોરી, ખાડિયા બેઠક પર ભૂષણભાઈની હાર થઈ હતી 2017માં, અને ફરીથી તેમણે રિપીટ કર્યા છે. એટલે આમ તો ભૂષણભાઈનું નામ છેક સુધી ક્યાં રેસમાં હતું નહીં, પણ પસંદગી થઈ ગઈ છે. અને બીજું જોવા જાવ તો એલએસબીના ધારા ઉમેદવાર અને ખાડિયાના ઉમેદવાર બંને વ્યવહાર પણ થાય છે. એક શહેર પ્રમુખ છે અને બીજા શહેર મંત્રી છે, એટલે એ પણ એક અલગ વિષય છે બાબત. પણ એકંદરે અમદાવાદની પસંદગી ઘણી સારી છે એમ હું ચોક્કસ કહી શકીશ. જી ચોક્કસથી દેવેન્દ્રજી. શૈલેષજી, હવે આપની પાસે આવવા માંગીશ કે જે રીતે ભારતીય જનતા પાર્ટીએ તો પોતાના ઉમેદવારો જાહેર કર્યા, કોંગ્રેસે પણ પોતાના જે ઉમેદવારો છે તેની પહેલી યાદી છે તે બહાર પાડી છે. આ સાથે જ કોંગ્રેસના જે દિગ્ગજ નેતાઓ છે જે રીતે એક બાદ એક પક્ષપલટો કરી રહ્યા છે, આજે ફરી એક વખત જે ભાવેશ કરીને જે ઉમેદવાર હતા તેમણે પણ આજે રાજીનામું કોંગ્રેસમાંથી આપ્યું, તેઓ પણ ભાજપમાં જોડાયા. કોંગ્રેસના દિગ્ગજ નેતાઓની જ્યારે વાત કરીએ તો ભગાભાઈ બારડ છે, મોહનસિંહ રાઠવા છે, અનેક એવા દિગ્ગજ નેતાઓ છે કે જેણે ચૂંટણી સમયે જ કોંગ્રેસનો જે કોંગ્રેસ સાથે જે છેડો હતો તે ફાડ્યો હતો. તો આવનારી જે વિધાનસભાની જે ચૂંટણી આવી રહી છે તેને લઈ કોંગ્રેસ પક્ષ છે તે કેટલું સજ્જ છે? એનો જવાબ આપીશ, પણ મારા મિત્રનો જવાબ આપી દઉં. જી, પક્ષ પલટાની વાત જે કરી રહ્યા છે, હું આપની અંદર હતો હું ના નથી પાડતો, પણ આપની અંદર જે કમલમથી લિસ્ટ આવતું હતું, જે કમલમમાંથી જે બી ટીમ હતી આપ બીજેપીની, એના હિસાબે મેં આપનો છેડો, મને વિચારધારો આપ જોડે નથી. મારે હે ને એક જ લક્ષ્ય હતું કે જે ગરીબ લોકો, જે મધ્યમ લોકો, એનું કલ્યાણ થાય. પણ હનુ આ બીજેપી અને આપ બે બી ટીમ હતી, એના હિસાબે મેં રાજીનામું. અને બીજી વાત તમે કરી કે કોંગ્રેસના જે ધારાસભ્યો છોડી છોડીને જાય છે, એક સાચી વાત બે દાખલા આપું મેડમ. કે હાર્દિક પટેલ સમજી લો, કે જે પાટીદાર આંદોલન કર્યું ત્યારે એને કીધું હતું કે હું કોઈથી ચૂંટણી નહીં લડું, અને લાખ, બે લાખ, પાંચ લાખ માણસો પણ ભેગા થઈ ગયા હતા, અને એને સભા પણ કરી હતી, ગજવાઈ હતી કે ભાઈ હું કોઈથી પણ ચૂંટણી લડું. પછી ભાઈ કોંગ્રેસમાં આવ્યા ને કોંગ્રેસમાંથી ભાજપમાં આવ્યા, પણ તમે વિચાર કરી લેજો, જ્યારે કોંગ્રેસમાં આવ્યો ને ત્યારે 5000 લોકો હતા, અને જ્યારે ભાજપમાં કમલમ માગ્યો તો ત્યારે તેની પાસે 400-500 લોકો જ હતા. એ જ રીતે અલ્પેશ ઠાકોર, એ જ રીતે અલ્પેશ ઠાકોર પાસે એવા 2-3 લાખ રૂપિયા સમાજ, 2-3 લાખો માણસ સમાજના હતા. પછી કમલમમાં ગયો ત્યારે એની પાસે 250-300 માણસ હતા. એટલે હું એવું કહેવા માગું છું, કોઈ પણ ધારાસભ્ય જાય તો ખાલી એના અંગત જે 10-15 મિત્રો હોય કે જે એના અંગત સગાવાલા હોય એ જ સાથે જાય છે. કોઈ નીચાનો પાયાનો કાર્યકર્તા જે ખાટલા બેઠક કરીને આવ્યો હોય, જે પાયાનો કાર્યકર્તા જે કોંગ્રેસની વિચારધારા ધરાવતો હોય, જે ગાંધીજીની વિચારધારા ધરાવતો હોય, એ લોકો નથી જતા. બરાબર, આપણે પણ આપણે અત્યારે પાયાના કાર્યકરોનો સવાલ નથી પૂછી રહી, હું કોંગ્રેસના જે દિગ્ગજ નેતા એટલે ગયા આપણે સમજાયા કે શૈલેષજી, હું સમજી ગયો 50-50 વર્ષથી જ્યારે કોંગ્રેસ પક્ષ સાથે જોડાયેલા છે, કોંગ્રેસ પક્ષ તરફથી તમે જાણો છો મેડમ, તમે જાણો છો શૈલેષજી, મને વાત પતાવવા દો કે જે રીતે કોંગ્રેસના જે નેતાઓ છે તે કહી રહ્યા છે કોંગ્રેસમાં જ્યારે 50 વર્ષથી તમારા જે પક્ષ સાથે જોડાયેલો જે નેતા છે કે જ્યારે પક્ષ છોડીને જાય છે ત્યારે કોંગ્રેસના કાર્યકર્તાઓ એવું કહે છે કે આ વ્યક્તિના જવાથી અમારા પાર્ટીમાં કોઈ પણ પ્રકારનો ફેર છે તે પડતો નથી. અને કેવા કોંગ્રેસના કાર્યકરો છે કે જેમણે કીધું હતું કે અમને જે જવાબદારી છે તે સોંપવામાં આવતી નથી. સાચી એવું નથી કહેતો, સાચી હકીકત કે આ ઉમેદવાર ગયા, હું કે ના નથી પડતો, પણ આ લોકોને તમે પૂછો કે તમે કેમ માડો છો, તમે એમને શેર પાટી, તમારા શેર પાટી સાહેબ જ કહેનારા કે અમે કોઈ પણ વિપક્ષના નેતાને અમે લેવા માંગતા નથી કોઈ ધારા છે. અને એના એ આ દામ દંડ ને તમને ખબર છે ને મને ખબર છે શું ચાલી રહ્યું છે. બરાબર, જે એમ કોઈ કહેતું હોય કે ભાઈ તમને ટિકિટ નહીં મળવાની, છોકરા નાલ દઈશું કે હા તે, એટલે તમે એ જે ચાલુ પક્ષને પૂછો કે આ ઉમેદવારને તમે કેમ ખરીદ્યો છો, અમારે તો અમે તો સાચવી છીએ, એમને તો હજુ ઘર વાપસી, ઘણા લોકો અમારે સંપર્કમાં જ છે, ઘર વાપસી એ કરવાના છે, જે લોકોને હજુ 2-3 ટિકિટ આપી છે પાછા એ આવવાના છે, અને અમારે જે કમિટી બેઠી છે એમના સંપર્કમાં છે, અને અમે અમારા
શરત સાથે અમારી વિચારધારા સાથે જોડવાના છીએ પાછા. પણ હું કહેવા માંગુ છું, જે આ લોકો ખરીદે છે, આ લોકો જે એમના વિચારધારાથી લઈ જાય છે અને એક બાજુ એમ કહે છે કે અમે ના નહીં લઈએ, તો એમને પૂછો, ચાલુ સરકારને પૂછો કે કેમ તમે તમારા જે પેટ પ્રમુખ ને મૂકીને, તમારા કાર્યકર્તા ને મૂકીને અને આવા લોકોને કેમ લો છો, તેમને પૂછો ને સાહેબ. મને શૈલેષભાઈ મને એક જવાબ આપે કે કેમ એમને આ પાર્ટી છોડીને કોંગ્રેસ માં આવ્યા. વિચારધારાની વાત કરતા હોય તો આપની શું વિચારધારા છે? કીધું કે બી ટીમ છે, આપ બી ટીમ છે, જોડાયા ખબર પડી કે ટીમ છે. હા, ગોપાલ રેડ્ડી ને ચાલુ રાજકારણ જુઓ હવે સાંભળો, જોડાયા ને ખબર પડી બી ટીમ એટલે કે માન નહીં જોડાવું. તો તમે કઈ વિચારધારા સાથે જોડાયા? 2013 થી જોડાયો તો સાહેબ, પણ મને ધીરે ધીરે ખબર પડી. ધીરે ધીરે સાંભળો, આ પદ માટે 4-5 લાખ રૂપિયા માંગે છે, ટિકિટો માટે 4-5 લાખ રૂપિયા માંગે છે. જે મેવાડા ને ઓલફે પણ ટિકિટ આપી, એનો મતલબ એ થાય કે 5 લાખ હોત તો આપી દે. સાંભળો, એનો મતલબ એવો ના હોય. સાંભળો, વિચાર ધારા સાથે જોડાયેલો હોય ને એને પૈસા તો આપવાના ના હોય. તમારે જી અત્યારે 2 કરોડ ની 5-5 કરોડ ની ઓફર ચાલે છે ને સાહેબ, સાબિત આમ રાખો સાહેબ, સાબિત આમ રાખો, આમ રાખો સાહેબ, આમ રાખો. સાબિતી આપો, આમ રાખો તો સારો. સાબિતી આપો, જનતાને ખબર છે, જનતા જાણી જઈ છે, એટલે તો તમારો પક્ષ પલટો કરવો પડે છે. જનતા જાણી જઈ છે એટલે તો પક્ષ પલટો કરવો પડે છે. આપણે જે જનતા જાણી જઈ છે એવું જ કહે છે આપણે. ના ના ના, જનતા જાણી જઈ છે, બધા એ જ કહે છે, બધા એ જ કહે છે ને આપણે. અરે યાર જી, શૈલેષજી, નિલેશજી, આપ એક બાદ એક પોતાની વાત કહો તો જનતા સુધી આપણે જે વાત પહોંચાડવાની છે તે પહોંચાડી શકીએ. આ સાથે નિલેશજી, હવે આપની પાસે આવવા માંગીશ કે જે રીતે ભારતીય જનતા પાર્ટીએ ઉમેદવારો જાહેર કર્યા, ક્યાંક કાર્યકર્તાઓમાં ખુશીની લાગણી જોવા મળી, તો ક્યાંક ને ક્યાંક અમુક જે સમાજ, જે જાતિકરણ સંબંધ, જાતિગત સમીકરણોની જ્યારે વાત કરીએ તો અનેક સમાજ એવા છે કે જેમાં વિરોધનો જે સૂર છે, જેમ શૈલેષભાઈએ કીધું કે અનેક સમાજો દ્વારા જે વિરોધનો સૂર છે તે ઉઠ્યો હતો, તો તેના વિશે આપ શું કહી રહ્યા છો? આપ આ સમગ્ર ઘટનાને કઈ રીતે જોઈ રહ્યા છો? બેન, સ્વાભાવિક રીતે 182 આપણી જે ગુજરાતની વિધાનસભાની સીટો છે, જે બંધારણ પ્રમાણે 182ની જે હોય છે, હવે સમજો કે દાખલા તરીકે 400 લોકોએ ફોર્મ ભર્યા હોય, આ વખતે કદાચ 350ની આસપાસ છે, તો 400 લોકોએ કદાચ ફોર્મ ભર્યા હોય તો 400ને મળી નથી રહેવાની. એમાં પછી એ મહુડી મંડળને જે પાર્લામેન્ટરી અમારા ત્યાં સિસ્ટમ છે કે સેન્સ લેવામાં આવે છે, સેન્સ પછી એ સ્ટેટ પાર્લામેન્ટરીમાં જાય છે, સ્ટેટ પાર્લામેન્ટરી પછી સેન્ટ્રલ પાર્લામેન્ટરી નક્કી કરે છે. એટલે અમારા ત્યાં એક કેડર બેઝ પાર્ટી છે કે કાર્ય કરતા, આજે આપણે જુઓ કે અમિતભાઈ પોપટભાઈ શાહ છે, અમિત ઠાકર છે, કે એવા જૂના જાણીતા, આપણે જુઓ કે અમારા રૂલરમાં તમે જોઈ લો કે ઘણા બધા એવા વ્યક્તિઓ છે કે જે લોકોએ ભારતીય જનતા પાર્ટી માટે એમને સેવા માટે ખૂન રેડ્યું છે. એટલે એ પ્રમાણેની સેવા યજ્ઞ માટે જે પ્રમાણે જે લોકો કામ કરી રહ્યા છે એ લોકોને રિપીટ કરવામાં આવે છે અને નવા લોકોને પણ ચાન્સ આપવામાં આવ્યો છે. અને મેં કહ્યું આપને કે જે પ્રમાણેની જે મતદાતાઓના જે પ્રમાણેના ઉમેદવાર જોઈએ છે કે જે લોકો એને વોટ આપવા જાય છે, તારે વોટ આપે છે મતદાતા, તો એનો વિચાર આવવો જોઈએ કે 5 વર્ષ 365 દિવસ મારી સાથે કઈ સરકાર, કયો કાર્યકર્તા હાજર રહેશે અને મારી સેવામાં કોણ આવશે. તો એવા મતદાતાઓને અમે લોકો એવા ઉમેદવાર આપીએ છીએ કે 5 વર્ષ નહીં પણ લાંબા સમય સુધી, અમે એટલા માટે અમે 27 વર્ષથી શાસનમાં છીએ કે દરેક મતદાતાનો અમે અવાજ સાંભળીએ છીએ. બેન, અમે કલબલ નથી કરતા કે અમે આ કલબલ કરવાની વાત નથી આવતી ભાઈ, કલબલ કરવાની વાત જ નથી આવતી. 40 થી વધારે ટિકિટ તમે સાંભળો, તમે કોરોના અને મોરબી આવે બેન, તમે કોરોના અને મોરબી દબાવવા માંગો છો, થાય છે કોરોના દેખ થાય છે કે એક નેતા ઉપર સાઈડ ફેંકવામાં આવે, કોરોના અને મોરબી દબાવવા માંગો છો, તમારા કાર્યકર્તા હાથમાં નથી, તમારા નેતા હાથમાં નથી, પણ તમારા, તમને શરમ આવી જોઈએ? કેમ છોડીને જાય છે પાર્ટી, આટલી 100 વર્ષ જૂની પાર્ટી કેમ ના, આજે ભારત જોડો યાત્રામાં તમે કોંગ્રેસ તો તોડી રહ્યા છો, કાર્યકર્તા તોડી રહ્યા છો, અને તમે શું ભારત જોડો યાત્રામાં જઈ રહ્યા છો? હાર્દિક પટેલ ભારતમાં શું બોલે છે? યાત્રા થઈ ગઈ છે અહીંયા તો બેન, એટલે આપણે એ જોવા જેવું છે કે તમે ગૌરવ યાત્રા કાઢો, તમે શીનો ગૌરવ યાત્રા કાઢો છો? બેન, અમે તો ગૌરવ યાત્રા કરી, તમને શીનો ગૌરવ છે? રિપોર્ટ કરી અમને મગફળીને કોભાંડ આપી નથી શકતા, એટલે આક્ષેપ ચાલુ થઈ ગયા. જો કામ કરો, અમે તો સત્તામાં આવશો તારે કેશો અમે કરીશું, કે ભાઈ અમે કરેલા છે રિપોર્ટ કાર્ડ માટે, એટલા માટે અમે તો ગૌરવ યાત્રા કાઢી છે, અને અમે તો ગુજરાતની જનતા વચ્ચે રહીને અમે લોકો મત લઈને અમે તો સામે ગયા છીએ, ભારત જોડે યાત્રા જેવું નથી. હું બોલું બેન, જી જી જી, એમને ગૌરવ યાત્રા કાઢી,
એમને શીનો ગૌરવ છે એમ કહો પેલા. બેન ગૌરવ છે એમને, કાકી ગૌરવ છે એ રસ્તે એમને લોકોએ જન ગૌરવ છે. હવે હું શું કહું તમને, શીનો ગૌરવ છે કે સાડે હું કહું, હું તમને શીનો ગૌરવ છે અમને મારું સાંભળો, એમને શીનો ગૌરવ છે એ કહું તમને બરાબર. જે ગૌરવ યાત્રાની વાત હોય, ભારત જોડો યાત્રાની વાત, હા તો ભારત જોડો યાત્રા અહીંથી લઈ નાખવાની ક્યાં જરૂર છે? ગૌરવ એમને શીનો છે, ગુજરાતની ચૂંટણી ચાલી રહી છે, ગુજરાતની ચૂંટણી ચાલી રહી છે ને, ક્યાં છે પ્રાઇવેટ લિમિટેડ પાર્ટી ક્યાં છે? શૈલેષ મારો સવાલ આપને એ પણ છે કે એક તરફ ગુજરાતમાં વિધાનસભા જે ચૂંટણીનો આવી રહ્યા છે, આવી રહ્યા છે, રાહુલ ગાંધી આવે છે, પ્રિયંકા ગાંધી આવે છે, 8 ડિસેમ્બર પછી, 8 ડિસેમ્બર પછી એમને ગૌરવ, રાહુલ ગાંધી જ્યારે ગુજરાતમાં વિધાનસભાની છે અત્યારે જે પ્રમાણે માહોલ ચાલી રહ્યો છે, અનેક પક્ષ જે રીતે પ્રચાર પ્રસાર કરી રહ્યા છે, રાહુલ ગાંધી આ વખતે કેમ બાકાત છે? રાહુલ ગાંધી આવી રહ્યા છે, તેમની યાત્રા ચાલુ છે, તમને ખબર છે ને મને ખબર છે, પણ એ રોજ કોંગ્રેસ ભવન પીસીસીએ રાહુલ ગાંધીના એક થી બે ફોન હોય છે. કોંગ્રેસની જનતાની ચિંતા છે, કોંગ્રેસના કાર્યકર્તાની ચિંતા છે, સાંભળો મારી વાત. કોંગ્રેસ ઘર ભેગી થઈ રહી છે એટલા માટે રાહુલ ગાંધી જે આવે તો હારે નક્કી કરશો, તમે નક્કી કરશો આવો ને, તમે નક્કી કરશો ઘર ભેગી થઈ નક્કી કરશો માર્ગ નક્કી થાય છે. અરે 8 ડિસેમ્બર જે પોતાની વાત છે તે એક બાદ એક જનતા સમક્ષ રાખો. હું એમ કહું છું તમે નક્કી ના કરશો, જનતા નક્કી કરશે કે 3000 નો તેલ નો ડબ્બો નક્કી કર્યો, 3000 નો તેલનો ડબ્બો ભલે નક્કી કર્યો, પણ 100 થી 125 રૂપિયા પેટ્રોલ પહોંચાડવાની વાત ચાલી રહી છે. મગફળી કોઈ ચબરબંધીને છોડવામાં નહીં આવે, મગફળી કુભાડવાળાને એક પણ નથી પકડ્યા. તમે મોરબી દુર્ઘટના હવળકત થઈ છે, હજુ એમનામાં એફઆઈઆરમાં નામ નથી. તો આવા તમે છાવરો છો, આવા લોકોને છાવરો છો, અને તમે 27 વર્ષ છે ગુજરાત ચલાવો છો, તો ભાઈ હવે કેટલું તમારે ચલાવવાનું છે, જનતાને કેટલું ભોગવવાનું છે? બેન એમને પેટ્રોલની વાત કરી, મને ખાલી રાજસ્થાન આંકડો આપો પેટ્રોલનો ભાવ. રાજસ્થાનના નાગરિકો પેટ્રોલ ભરાઈ જાય છે સાહેબ, જાઓ ભાવ આપો, મને મોરબી આપો, મને મોરબી પક્ષપલટાવાળી ઘટના છે ને અહીંયા થાય છે. જે ચર્ચા ચાલી રહી છે આપણે તેનાથી વિપરીત જઈ રહ્યા છે. હું આપ બંને પાસે આવું છું. દેવેન્દ્રજી હવે આપની પાસે આવવા માંગીશ કે જે રીતે ભારતીય જનતા પાર્ટી 160 ઉમેદવારો પર પોતાના પસંદગીનો જે કળશ છે તે ઢોળી દીધો છે, આ સાથે જ ક્યાંક વિરોધના જે સૂર છે તે પણ ઉઠી રહ્યા છે, આપ કઈ રીતે જોઈ રહ્યા છો? જી દેવેન્દ્રજી, વિરોધના સૂર તો કોઈ પણ પાર્ટીમાં છે, રહેવાના છે. જ્ઞાતિ સમીકરણ, જૂથવાદ, આ બધું જે છે એના કારણે આગળ નિલેશભાઈએ કહ્યું કે એક સીટ માટે 10-10, 15-15 જણો, તો એકને ટિકિટ આપો તો 14 જણ વચ્ચે વિરોધ નારાજગી રહેવાની જ છે. પરંતુ મારે અહીંયા આપણા જે બે પાર્ટીના પ્રવક્તા બેઠા છે એમને નહીં સિવાય બાકી જે પણ ત્રીજી પાર્ટીના કોઈ સાંભળતા હોય તો મને એક વસ્તુ ખાલી કહેવી છે કે આ ગુજરાતના મતદારોની કમનસીબી ગણીશું કે શું ગણીશું કે ભાઈ ગુજરાતના મતદારો માટેના ધારાસભ્યથી માંડીને ઉમેદવાર મંત્રીઓથી માંડીને બધું દિલ્હીથી નક્કી થાય છે. ગુજરાતનો પોતાનો કહી શકાય એવો એક પણ નેતા મને બે ત્રણે પાર્ટીઓમાંથી બતાવે, કોઈ આમ આદમી પાર્ટી ગણો, ભાજપ ગણો કે કોંગ્રેસ ગણો, તમારા દિલ્હીથી પેલા પ્રચાર માટે આવ્યા કે ના આવ્યા એની પાછળ સમય રોજ બરબાદ કર્યા વગર જે મુદ્દા છે, જે વસ્તુ છે, જે પ્રજાની પ્રશ્નો છે, પ્રજાની સમસ્યા છે, એ બાબતે કેમ ચર્ચા નથી થતી? 2014માં વડાપ્રધાન પદે નરેન્દ્ર મોદીભાઈએ શપથ ગ્રહણ કર્યા બાદ 2014 થી 2022 સુધીની તમે જોઈ લો તો હજી ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટી સ્થાનિક કક્ષાએ કહી શકાય કોઈ મોટા ગજાના નેતા હજી બહાર આવી શક્યા નથી. કોંગ્રેસમાં તો કઈ કહેવા લાયક જ નથી. હવે રહી જાય એક આમ આદમી પાર્ટી, ત્યાં અરવિંદ કેજરીવાલ છેલ્લા 3-6 મહિનાથી અહીંયા દિલ્હી અમદાવાદ નાટા ભેડા કરી રહ્યા છે, અને ઈશુદાનભાઈ પણ અત્યારે તો હાડનો ઠીકરો ફોડવા માટે કદાચ એમની પસંદગી કરી દીધી છે, બાકી એમનું ચાલ તો ઈશુદાનભાઈના શપથવિધિ થઈ ગયા હોય. એટલે મૂળ વસ્તુ એ છે કે ગુજરાતના 6 કરોડ નાગરિકો અને 4 કરોડ 90 લાખ મતદારો માટે સ્થાનિક કયા નેતા છે કે જેમને જોઈને પ્રજા મત આપે,
શું ખાડો પડશે, શું તમારા રોડ પર ખાડા પડશે કે નળમાં પાણી નહીં આવે, તો એના માટે દિલ્હી ફરિયાદ કરવા જવાની કે ગુજરાતમાં કરવાની? પ્રશ્ન ઉકેલવા કોણ આવશે? તમારો સ્થાનિક ધારાસભ્ય આવશે કે દિલ્હીથી કોઈ આવશે? ભાઈ બધા એકબીજા પર દોસ્તા ટોપલા ઢોળો ઠીકરા બોળો, તમારા નેતા આવ્યા ને અમારા નેતા ના આવ્યા, તો મને એટલું ખાલી સમજાવો આ પ્રજાને, આ મંચ પરથી જે લોકો જોઈ રહ્યા છે નાગરિકોને સમજાવો કે એ પ્રશ્ન સમસ્યા કોણ કોર્પોરેટર કે ધારાસભ્ય હલ કરશે કે દિલ્હીથી આવેલો નેતા હલ કરશે? ભાઈ કઈક તો વિચારીને મિત્રો, ચૂંટણી જીતવાની છે, બધાને જીતવાની છે, અને અપેક્ષા રાખું કે બધાનું ભલું ભલું થાય, પણ પ્રજાનું પણ કંઈક સારું થાય એવું વિચારીને આગળ વધો તો ઘણું સારું. જી ચોક્કસથી નિલેશજી, હવે આપની પાસે આવવા માંગીશ. 2017માં આપણે રિમાઇન્ડ કરીએ તો પાટીદાર આંદોલનના લીધે જે જાણીતા ચહેરા હતા તેનાથી ભારતીય જનતા પાર્ટીને 2017ની અમુક જે બેઠકો હતી તેના પરથી સંપૂર્ણપણે હાથ ધોવું પડ્યો હતો, કારણ કે પાટીદાર આંદોલન હતું એ સમયે જે ભાજપને જે ખોટ વર્તાઈ હતી તેના જે બે જાણીતા ચહેરા છે કે જેઓને આ વખતે 160 ઉમેદવારોના લિસ્ટમાંથી બે બેઠકો ફાળવવામાં આવી છે, તો શું લાગી રહ્યું છે કે આજે બે નવા ચહેરા છે તે નુકસાન કરાવશે કે ભાજપનો ફાયદો કરાવશે? બેન, 2017માં જે પ્રમાણેની આંદોલન જે પ્રમાણેનો અવકાશ હતો કે આંદોલનનું જે હતું એ વખતેની વાતાવરણ, એ 100% હું આપને એક્સેપ્ટ કરું છું કે એ વખતે અમારી જે હતી જે મહેનત એ અમારી 99 સીટ ઉપર અમે સમેટાઈ ગયા, પણ છતાંય અમે ભારતીય જનતા પાર્ટીના અમે સીટો ઓછી હતી, વોટ શેર વધ્યો હતો, હું આપને કહીશ કે વોટ શેર વધ્યો હતો 2017માં, અને અમારી એ સરકાર બની હતી, અને ભારતીય જનતા પાર્ટી એ સરકાર એવી છે, એવી પાર્ટી છે કે 200-300 પાર કરેલી જે સંઘર્ષોવાળી પાર્ટી છે, એટલે અમે લોકો જીતીએ છીએ છતાં પણ અમે લોકો છે ને અમે એક્સપેરિમેન્ટ કરીએ છીએ કે ભાઈ આજે અમારા નેતાઓ જીતી રહ્યા છે છતાંય લોકો સુધી અમારા ક્યાંય પહોંચવામાં અમારી તૃષ્ટિ રહી હોય, અમારી ક્યાંય યોજનાઓ ક્યાંય એ હોય, તો અમે લોકો એની ચર્ચા કરીએ છીએ, વિચારણા કરીએ છીએ, અને પાર્ટી શીર્ષ નેતૃત્વ એનું અમલ કરે છે. જ્યારે અમુક પાર્ટીઓનું તો કદાચ એ મંથન આખી જિંદગી મંથન કરશે તો પણ ખબર નથી પડતી, પણ જે પ્રમાણે દેવેન્દ્રભાઈ કીધું કે બધું દિલ્હીથી થાય, તો હું કદાચ એમનો જવાબ તો નહીં આપું, પણ કદાચ એને એ જવાબ સુધી પહોંચવાનો વાત કરીશ કે આપણી દરેક પાર્ટીની જે હોય છે, આપણે દિલ્હી એક કેપિટલ છે ને, આપણા જે આપણા ગુજરાતી વડાપ્રધાન દિલ્હી આપણે એમના જ મોકલેલા છે, તો એવા આશીર્વાદ છે, એટલા માટે કે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે એવા એમના એક વર્ષના શાસનમાં સારામાં સારા કામો કરેલા છે, અને એવા મુખ્યમંત્રી છે કે આપણે કોઈ પણ નાનામાં નાનો કાર્યકર્તા ના હોય તો એ આમ નાગરિક હોય સોમવારના મંગળવારે સ્વર્ણિમ સંકુલમાં એમની ઓફિસમાં નોક કરી શકે છે. સાહેબ, આવી ટ્રાન્સપરન્સીવાળી સરકાર ક્યાંય નથી, અને જે પ્રમાણેની શ્રેષ્ઠ નેતૃત્વ સાથે આપણી જોડે જે ગુજરાતના વડાપ્રધાન આજે આપણા ગાંધીજી, સરદાર પટેલજી અને મોરારજી દેસાઈ, પછી આપણા જે પનોતા બે પુત્ર છે મોદી સાહેબ અને અમિત શાહજી, એ આપણને ગર્વ છે આખા વિશ્વમાં. પનોતા પુત્ર એમની જોડે સંક્રમણી કરો છો તમે, ગાંધીજી જોડે સંક્રમણી નરેન્દ્ર મોદી ની કરો છો, તમને બે પનોતા પુત્ર કહી રહ્યો છું. અરે ગુજરાત, અરે મારા પ્રવક્તા સમજાવતા ગુજરાતીઓના ગૌરવની વાત એમની સાથે તમે ખોટું કહેવાય, ગુજરાતના ગૌરવની વાત કરી રહ્યો કે પાંચ ગુજરાતી વ્યક્તિઓ ભારતના સારા એવા શાસનમાં આવી છે, તો એ પ્રમાણેનો આ ગર્વ લેવો કેમ? 1820 આંદોલન થાય છે ગાંધીનગર ની અંદર, તો તમે 1820 આંદોલન કેમ થાય છે? બાલ મંદિર ના આંદોલન થયા, શ્રદ્ધાંજલિ આપવા ગયા મને કોંગ્રેસ કૂદી પડે છે, તો અમે એવું કહું છું હું ભલે ગમે ત્યાંથી આવ્યો 27 વર્ષ રાજમાં છો, કેવડિયા આંદોલન કેમ ચાલ્યા? નેતા કેવડિયા શ્રદ્ધાંજલિ આપવા ગયા, કેવડિયા સાઈડમાં મૂકો 20 આંદોલન, કેવડિયા સાઈડમાં મૂકે? અરે ભાઈ લોખંડી પુરુષ છે, રાજા રજવાડા ભેગા કર્યા, શું કહું છું, ભારત તમે કેમ કેવડિયા, તમે ભૂલી ગયા, દર્શન કરી આવ્યા છો, અમારી મૂર્ખામી છે, તમે ભૂલી ગયા છો, સરદાર બધા ગીરમાં છે, ગાંધી બધા પ્રમાણે ખાડામ કાઢે, અમારી મૂર્ખામી છે, તમે ગણ્યા લોકોને ભમમાં મૂકશો નહીં, લોકો અને જનતા જાણે છે, જાણી છે, એટલે તો તમારો વારો છે, ડિસેમ્બરે આ વસ્તુ બોલાશે, જાણે છે, લાફો મારે, લાફો કોણ મારે, જનતા જાણી ગઈ છે કે કોને કોને બેસાડવાના છે, કોને મત આપે છે, કોણ ગુજરાતનો રાજા બને છે તે જનતા જ નક્કી કરશે. શૈલેશજી, હવે મારો સવાલ આપને એ છે કે જે રીતે ભારતીય જનતા પાર્ટી આ વખતે 14 મહિલા ઉમેદવારો છે તેને દાવેદારીમાં મૂકી છે, આ સાથે શું લાગી રહ્યો છે કોંગ્રેસના જે ધારાસભ્યો છે તે મહિલા દાવેદારો સામે કેટલી ટક્કર ઝીલી શકશે? પહેલા તો
વાતો તો કરે છે ને કે 30% 33% મહિલાઓના 50% મહિલાઓની નોકરી 14% તમે જે કાઢો છો મને કાઢતા આવડે છે કે 15-20% વાળી મહિલાઓની 14 ટિકિટ આપવામાં આવી છે બરાબર એટલે એમને વિચારવાનું છે કે મહિલા પાર્ટીની વાત કરે છે જયારે ભારતીય જનતા પાર્ટીએ 14 મહિલા ઉમેદવારોને જયારે મેદાને ઉતારી છે ત્યારે શું આપને લાગી રહ્યું છે કે કોંગ્રેસના જે ધારાસભ્યો છે ત્યાં મહિલા દાવેદારો સામે ટક્કર ઝીલીને ઉભા રહી શકે? મારો સવાલ એ છે, કોઈ વાંધો નહીં, આ તો ખાલી મહિલાને 14 જ આપી છે. મારે એટલું જ કહેવું છે, કોઈ પણ ઉમેદવાર આવે અમારા કોંગ્રેસના એક એક ધારાસભ્યને અમે અત્યારે હાલની અંદર અમારી કમિટી મેમ્બર હાથે અને ટૂંક સમયમાં હું તમને જણાવું છું, ટૂંક સમયમાં એટલે 24-36 કલાકની અંદર અમારું બીજું લિસ્ટ જાહેર થાય છે. હું પ્રવક્તા તરીકે કહું છું, 10 જનપદથી. અરે યાર, હું એમ કહું છું અમારું જાહેર થાય છે અને અમારો એક એક ઉમેદવાર, અમારો એક એક ઉમેદવાર, આપણે ફાઇટ ભાજપ કોંગ્રેસની જ છે અને અમારો એક એક ઉમેદવાર ફાઇટ આપશે એ તમને હું એક ચંકાની ચોટ ઉપર કહું છું કે અમારો એક એક ઉમેદવાર ફાઇટ આપશે. અને બીજી વાત, એમને પણ ખબર છે, મને ખબર પડે છે, એ તો કોની જશે એ ખબર પડશે. 48% વોટ એમના હતા, 41% અમારા વોટ હતા, પણ આમ આદમી પાર્ટીને બી ટીમ ઉતારી છે. તમે હિમાચલ પ્રદેશમાં શું કરી રહ્યા છો? હિમાચલ પ્રદેશ જઈ રહ્યું છે, જોઈ લો, તમે પહેલા જોઈ લો. ઉત્તર પ્રદેશમાં 125 યુનિટ આપવાની વાત કરો છો, અહીં કેમ નથી કહેતા? ઉત્તર પ્રદેશમાં ડિપોઝિટ કેટલી કઈ કેટલી સીટો આવી? ઉત્તર પ્રદેશની ચૂંટણી છે, ગુજરાતની છે. આ તો ગુજરાતમાં કેટલી જશે ડિપોઝિટ? એ તો કહો, એ તો તમને નહીં ખબર પડે. જનતા મારે ક્યાં ડિપોઝિટ કઢાવવાની છે? જનતાને કઢાવવાની છે તમારી ડિપોઝિટ. કે તમે કર્યું છે આ મોંઘવારી, તમે કર્યું છે માજા મેલી છે, એ તમારે જો અમારો બેન, હું તમને હજુ કહું છું, અમારે લલિત કગથરા જેવા ધારાસભ્યો છે, સાંભળો, તમે એ શું કામ કીધું તું? હું તમને સાંભળો, એ બોલવામાં થોડી કોઈ પણ લપસી જાય, મારી ભાજપમાં જ ઉભું રહી જાય. જનતા પાર્ટી લોકો છે, ભાજપ આપને બી ટીમ કરી લાયા છે, એ 7% ડિફરન્સ છે. આપણે રાજ્ય વિશ્વેશ્વર બેઠા છે, એમને પૂછી લો, 7% ડિફરન્સ છે 77-99. 15 સીટો એવી છે મેડમ, 15-17 સીટો એવી છે કે 5000 વોટથી નીચે કોંગ્રેસના કાર્યકર્તાઓ, જેમ તે દ્વારકાની સીટ છે, ભૂપેન્દ્રસિંહ ચુડાસમા અમુક અશ્વિન ખાલી 460 વોટથી હારી ગયા હતા, પણ હજુ કેસ ચાલે છે, હજુ બે પેટી લાપત્તા છે. બાબુ બોખરિયા જેવા ઓઇલ ચોરીની અંદર કુમાનમાં પકડાય હતા, એમને રિપીટ તમારા ડામીસ, તમારા ડામીસ. શૈલેષજી, શબ્દોની મર્યાદા જાળવી આપણે વાત કરીશું. દેવેન્દ્રજી, હું આપની પાસે પણ હવે આવવા માંગીશ કે જે રીતે ઉમેદવારોને આ વખતે જે મેદાને મુકાયા છે, વિરોધનો સૂર પણ ઉઠ્યો છે, આ સાથે સાથે અનેક જગ્યાએ જે કાર્યકર્તાઓ નારાજગી છે તે પણ વ્યાપી છે, આ સાથે જ કોંગ્રેસની જ્યારે વાત કરવામાં આવે તો કોંગ્રેસ પક્ષ તરફથી જે 2017માં જે 7 ઉમેદવાર જે ચૂંટણી લડી રહ્યા હતા તે હવે કોંગ્રેસમાં જોડાયા છે, તો આપ આ સમગ્ર ઘટનાને આપ કેવી રીતે જોઈ રહ્યા છો? ભાજપને કેટલો ફાયદો કરાવશે અને કોંગ્રેસ માટે કેટલું નુકસાનકારક સાબિત થઈ શકશે? જો પહેલી જે 7 કે 8 જણને 2017 વાળાને અત્યારે ભાજપે ટિકિટ આપી છે, એ વિન વિન પોઝિશન વાળી ટિકિટો છે બધી, અને ભાજપ ની અત્યારે આપણે જે 99+ બીજી આયાતી ગણીને 111 માર્ગ ગણીએ છીએ, એટલે સરવાળો તો એ જ આવવાનો છે કે અત્યારે જે ગયા છે એ સાથેની બેઠકો થવાની છે. સમજી લો કે અશ્વિન કોટવાલની આપણે ગણી, હર્ષદ લીબડિયાની ગણી, કે કુંવરજી બાવળિયા ગણો, કે જવાહર ચાવડા ગણો, આ બધા 99+ માં જે છે 111 માર્ગનું જે લે, એટલે એ મુજબ જ રહેવાનું છે. બીજી કોઈ બેઠક પર લાંબો ફરક આ લોકો પાડી શકે એવી શક્યતા ઓછી છે. અને ભારતીય જનતા પાર્ટીએ બહુ ફૂકી ફૂકીને આ વખતે પગલા લીધા છે, કે તમે જ્યાં બળવો થાય કે જ્યાં વધારે વ્યાપક વિરોધ થાય ને હારવું પડે એવી એવી સીટો પર પણ તમે સમજી લો કે રિપીટ કર્યા છે. તમે જુઓ તો પુરુષોત્તમ સોલંકી, તેમના ભાઈ હીરાભાઈ સોલંકી, પોરબંદરમાં જયારે અર્જુન મોઢવાણીની સામે બાબુભાઈ બોખરિયાને મૂકી દીધા છે, એટલે આ બધી બેઠકો એવી હતી કે જે કદાચ જો રિપીટ ના થાય તો હારવાની સિચ્યુએશન હતી.
તો ત્યાં ગાડી અત્યારે જંગ રસપ્રદ બનાવવા માટે 100% ભારતીય જનતા પાર્ટીએ પ્રયત્ન કરી લીધો છે. એટલે એ વસ્તુ તો એમાં નિર્વિવાદ છે. બાકી તો જેટલા અમુક બીજા તો જે કોંગ્રેસ છોડીને ભાજપમાં અમુક માથા જે ગયા છે એ અગાઉ પણ આપણે ચર્ચા થઈ હતી કે એ બધા અમુક તો ખાલી અમને જે માળાના મણકા ગણવા પૂરતા છે કે આટલા આયા ને આટલા ગયા. બાકી બીજું એ લોકોથી બીજો કોઈ ફરક નહીં પડતા કે અમુક નવી ઇન્સ્પેક્ટર છે, અમુક લોકો સક્રિય રાજકારણ થી દૂર છે. એટલે એ વસ્તુ તો રહેવાની જ છે. બીજી વસ્તુ છે કે નિલેશભાઈ હમણાં કહ્યું જે મારો કે જવાબની નજીક, તો મને પણ ખબર છે નિલેશભાઈ કે ભૂપેન્દ્રભાઈ એક વ્યવસ્થિત અત્યાર સુધીમાં સારામાં સારું કે એમણે એક વર્ષમાં શાસન સંભાળ્યું છે, સંવેદનશીલ વ્યક્તિ છે, પ્રજાને ડાયરેક્ટ મળે છે. હું પણ જાણું છું, મારે ખાલી એટલું જ કહેવાનું હતું બધી પાર્ટીને અને દરેક પાર્ટીના હાઈકમાન્ડ દિલ્હી હોય એટલે દિલ્હીથી નક્કી થાય, પણ એ ચહેરા પર દિલ્હીના ચહેરા પર ચૂંટણી ક્યાં સુધી લડાશે, દિલ્હીના ચહેરાઓ પર મત ક્યાં સુધી માગશો, હાર જીતના પરિણામ પર એકબીજાનો ઠીકરો દિલ્હી સુધી ક્યાં સુધી પુરાશે. મારું કહેવાનું એટલું છે. સેન્ટ્રલ પાર્લામેન્ટરી પછી એનું ગઠન કરે એટલે અમારી એક પ્રક્રિયા છે. એ પ્રક્રિયા એવું નથી કે દિલ્હીમાં બેઠેલા. હાજી એક મિનિટ, હું પ્રક્રિયાનો વિરોધ નથી કરતો, પણ જ્યારે પણ ચૂંટણી જંગ આવે છે ત્યારે ભારતીય જનતા પાર્ટી માટે ચૂંટણી જીતવા માટે અંતિમ ચહેરો નરેન્દ્રભાઈ મોદી રહે છે વડાપ્રધાન. એ સિવાય તમે જ્યાં સુધી નરેન્દ્રભાઈ મોદી ગુજરાતમાં ના આવે ત્યાં સુધી અહીંયા તમારો ચૂંટણી માહોલ નથી જામતો અને ચૂંટણી જીતવાની તમારી શક્યતા 50-50 પર હોય છે. એટલે આ ઉદાહરણ આપું છું, આ જ વસ્તુ દરેક જગ્યાએ છે કે ભાઈ કોંગ્રેસ હારી તો રાહુલ ગાંધી પર ઠીકરો ફૂટે છે કે ભાઈ આ તો હારી ગયા. એટલે આ વસ્તુ કરતા હું એમ પૂછું કે તમે સ્થાનિક ઉમેદવાર સ્થાનિક લેવલની ચર્ચા શા માટે તમે નથી આવતા કે એવા ઉમેદવારો કે જે પ્રજાની નજીક છે અને રહેવાના છે, તો એમના માટે કંઈક પ્રકાશ પાડો તો વધારે યોગ્ય રહેશે. મારું કેવું એમ છે. જી જી નિલેશજી, તો હું આપને પૂછવા માંગીશ કે જે રીતે મોહનસિંહ રાઠવા થોડા દિવસો પહેલા જ જેમ કોંગ્રેસમાંથી છેડો ફાડી ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા, આ સાથે જ તેમના જે પુત્ર છે રાજેન્દ્ર રાઠવા તેમને છોટાઉદેપુર પરની જે બેઠક છે તેની ઉમેદવારી આપવામાં આવી, તો તે વિશે આપ શું કહેશો? બેન, હું મોહનભાઈની વિશે વિશેષ વાત કરીશ કે 11 ટર્મ કદાચ હું માનું ત્યાં સુધી 11 ટર્મ એક કદાચ એમનો રેકોર્ડ છે કે સૌથી લાંબુ ધારાસભ્ય ભોગવનાર પદ છે. અને એમને ભારતીય જનતા પાર્ટીનો કેસ ધારણ કર્યો. બેન, એક પણ શબ્દ એમને કોંગ્રેસ વિશે નથી કીધા. એ છે જયરાજસિંહ છે કે એવા કેટલાય સારા એવા નેતા છે કે એ લોકોએ એક પણ શબ્દ કોંગ્રેસના વિરોધ નથી બોલ્યા. એવી આપણી લોકશાહી છે અને આપણા ભારતમાં એક લોકશાહી છે કે કોઈ પણ વ્યક્તિ ગમે ત્યાં જઈ શકે. અને એમને 100% એમને એમના પુત્ર માટે જે ટિકિટ એમના જે આજે જે ગઠન થયું છે હું આવકારી કરું છું કે જે પ્રમાણેની મેં કહ્યું કે જે મતદાતાઓ ભારતીય જનતા પાર્ટીમાં આવે છે તો એમના શીર્ષ નેતૃત્વ કે એમના ધારાસભ્યના 100% એમને એક બહાવ હોય કે ભાઈ અમારે આ મોદીજીને એમને કમલમના સ્ટેટમેન્ટ આપ્યું છે કમલમના ત્યાંથી કે ભારતીય જનતા પાર્ટીની વિચારધારા અને મોદીજીની જે આદર્શ વિચારધારા છે એની સાથે અમે સહમત છીએ. એમને કોઈ પાર્ટી પર આક્ષેપ નથી કરે એટલે હું એમને આવકારું છું. અને એ રાજેન્દ્રસિંહ રાઠવા આપજો જો કે જંગી બહુમતથી જીતીને આવશે અને ભારતીય જનતા પાર્ટી ઐતિહાસિક સીટો લાવશે. જી ચોક્કસથી શૈલેષજી, તો હવે હું આપની પાસે આવવા માંગીશ કે જે રીતે અત્યારે ભારતીય જનતા પાર્ટીએ ઉમેદવારો તો મૂકી દીધા, કોંગ્રેસ પણ થોડા સમયની અંદર પોતાના જે બીજા ઉમેદવારો છે તેની યાદી જાહેર કરશે, તો આ વખતે વિધાનસભા 2022ની જે ચૂંટણી છે તેને લઈ કોંગ્રેસની શું રણનીતિ છે? કોંગ્રેસની રણનીતિ તમને મેડમ તમને કીધું કે ટૂંક સમયની અંદર અમારી 24 કે 36 કલાકની અંદર બીજી યાદી આવી જશે. અને અમારે એકે એક નાની નાની ઝીણી ઝીણી વિષયથી અમારે હે ને એક પહેલાં મોંઘવારી બાબતે તમને વાત કરી અને એક એક ખાટલા બેઠક અમારી થઈ છે. અમારે 125+ લખવું તો લખી લીજો મેડમ, એવું કહે છે ને ડિપોઝિટ કોની જશે એ ખબર પડશે. 125+ અમારા ઠાકોર સાંભળો, જગદીશભાઈ ઠાકોર સાહેબ મારી વાત સાંભળો, તમે મારી વાત સાંભળો અમારે 125+ અમે આવી રહ્યા છીએ અને કોંગ્રેસની એક એક કાર્યકર્તા સૈનિકને અને એક એકને જવાબદારી સોંપી દીધી છે. અને હજુ હું કહું છું, હું આ પ્રવક્તા કોંગ્રેસના અને તમારા કી ટીવીના માધ્યમથી કહું છું કે ફાઇટ અમારે ભાજપ અને કોંગ્રેસ એટલે કે અમારા બે વચ્ચે છે. આ ત્રીજો પક્ષ જે આવ્યો છે
એમનું ખાલી વરસાદ પડે અને ડિટકા એમ લાયા છે એ લોકો, પણ એમની કોઈ ગણતરી નથી. ફાઇટ અમારી જ છે. એટલે જનતા, જનતાને ખાસ કહેવાનું કે તમારો 1 કરોડ નહીં, હું તો કહું 100 કરોડનો આ વોટની કિંમત છે. એટલે તમે ધ્યાન રાખજો વોટ આપતા, કે 125 સીટ તો અમારી આવી રહી છે અને એમની કેટલી ટિકિટોની ડિપોઝિટ જાય એ એમને જોવાનું છે. જી ચોક્કસથી નિલેશજી, જે પ્રમાણે કોંગ્રેસ પક્ષ તરફથી 125+ સીટોની જે દાવેદારી છે તે કરવામાં આવી રહી છે, કે જે 182 નથી કહેતા મેડમ, 125 ઉપર ભારતીય જનતા પાર્ટી પણ 150+ કહી રહી છે. આપણે 125 જ બોલ્યા ભાઈ, બોલો. જી ચોક્કસથી. તો નિલેશજી, હું આપની પાસે જે આપની પાસેથી એ વસ્તુ જાણવા માંગીશ કે જે રીતે મેં કોંગ્રેસ પક્ષને પૂછ્યું એ રીતે આપને પણ પૂછી રહી છું. સીઆર પાટીલ પણ જે એમનું નિવેદન સામે આવ્યું હતું કે આ વખતે સામા પક્ષમાં કોંગ્રેસ જ છે, આમ આદમી પાર્ટીનું કોઈ અસ્તિત્વ જ નથી. તો જે ગુજરાત દિલ્હીની ખાંસી અહીં સુધી આવી છે, એટલે દિલ્હીમાં જે પ્રદૂષણ છે એટલે આપણે એ પાર્ટીની વાત જ નથી કરતા. અને ભારતીય જનતા પાર્ટી કોઈ પાર્ટી જોડે કોમ્પિટિશન નથી કરતી. ભારતીય જનતા પાર્ટી 27 વર્ષથી એટલા માટે લોકોના આશીર્વાદ લે છે ને, એટલી યોજનાઓ લોકો સુધી, ગરીબો સુધી પહોંચાડી છે કે લોકો વચ્ચે રહી છે ને લોકોના આશીર્વાદ થકી એ યોજનાઓના કામ કરે છે. બેન, કામ કરતી સરકાર એટલે ભારતીય જનતા પાર્ટી છે. અમે ક્યારે મારા કોંગ્રેસના પ્રવક્તા ભૂલથી કરતા બોલી ગયા હોય કે અમે ટિકિટોની જે વહેંચણી એમાં મોંઘવારી હોય એ ખબર નહીં શું સ્ટેટમેન્ટ આપે કે અરે તમે આત્મહત્યા કેટલી કરી, બેરોજગારી બેન, વધારે રોજગારી વિજય માલ્યા જતા રહ્યા, તમે ક્યાં ગયા હતા? 50 લાખ થી પણ વધારે આપણે કોરોનામાં આંતરદેશીઓ જે મોકલ્યા, અરે કોરોનામાં લાશ ગણતા હતા, વધારે થાય કોરોના, કોરોનામાં લાશ ગણતા હતા. કોંગ્રેસના પ્રવક્તા, તમે વાતો મોટી મોટી કરો છો, કામ કરતા નથી. કામ કર્યું છે ભાઈ. શૈલેષજી, નિલેશજી, મારી જોડે થોડી સમયની મર્યાદા છે. નિલેશજી, હવે આપણે પૂછવા માંગીએ છીએ કે જે રીતે વિધાનસભાની જે ચૂંટણી આવી રહી છે, ભાજપની આ વખતે શું સ્ટ્રેટેજી છે? બેન, અમારી ભરોસાની ભાજપ સરકાર, અમારું એક સૂત્ર છે, ભરોસાની ભાજપ સરકાર એટલા માટે કે 27 વર્ષથી લોકોએ ભરોસો મૂક્યો છે. અને જે પ્રમાણેની આ ગુજરાત મેં બનાવ્યું છે એ દરેક ગુજરાતીની અવાજ છે. માન્ય વડાપ્રધાન મોદીજી અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ જે કહ્યું કે ગુજરાત કોઈ એક સરકારે નથી બનાવ્યું, લોકોએ વચ્ચે લોકોના સહભાગથી બનેલું છે. અને લોકોએ જે પ્રમાણેની એક કહેવાય ને કે ગઠબંધન, એક કોઓર્ડિનેશન, કે આજે સરકાર પણ કંઈક આપે છે તો લોકોને આવકાર્ય હોય છે, એ માટે આપે મેં કહ્યું કે આજે મોઢેરા જેવું વિશ્વ એક ગામડું કે સોલર એનર્જીથી આખું ગામડું ચાલતું થઈ ગયું. બેન, એવી ટેકનોલોજી અદ્યતન, કોંગ્રેસના પ્રવક્તા બહુ બધા કે સોયની ટાંકડી બનાવ્યા હતા. બેન, ટાંકડીથી આગળ નથી વધ્યા, જ્યારે આપણે એરપોર્ટ તમે બનાવ્યું, જે આજે અમે જોયું. અરે યાર, એ વાતું ના કરશો તમે યાર, તમે કઈ સ્કૂલમાં ભણેલા? અમે આજે તમે કઈ સ્કૂલમાં ભણેલા છીએ? સ્કૂલો કોણે ભણેલી? 6000 સ્કૂલો બંધ કરી નાખી આયા પછી તમે? અરે ભાઈ, 6000 સ્કૂલો બંધ કરી, એરપોર્ટ કોણે? આજે ભલેરા મંદિર કેમ ગયું તમારું? ભલેરા મંદિર ઇટાલી ના ચશ્મા કાઢો, સ્વદેશી ચશ્મા પહેરો, આત્મનિર્ભર ભારત. આ ભારતીય જનતા, ગરીબો ના લોહી ચૂસનારી આ પાર્ટી છે. શું વાત કરો છો યાર તમે? મારી જોડે સમય ની મર્યાદા છે, મારે આ ચર્ચા અહીં અટકાવવી પડશે. નિલેશજી, શૈલેશજી અને દેવેન્દ્રજી, આપ સૌ અમારી સાથે આ ચર્ચામાં જોડાયા તે બદલ આપનો આભાર. તો દર્શક મિત્રો, જે પ્રમાણે આપણે વાત કરી રહ્યા છીએ, આપણે ભારતીય જનતા પાર્ટી કોંગ્રેસના નેતા અને રાજકીય વિશ્લેષકો સાથે જે પ્રમાણે ચર્ચા કરી કે એક તરફ ભાજપના જે ઉમેદવારો હતા તે જાહેર થઈ ચૂક્યા, આ સાથે જ નો રિપીટની થિયરી પણ ભાજપે લાગુ કરી, કોંગ્રેસ પક્ષ પણ પોતાના જે ઉમેદવારો છે તેની યાદી છે તે જાહેર કરશે, આમ આદમી પાર્ટીએ પણ પોતાનું જે 14મું લિસ્ટ હતું તે આજે જાહેર કરી ચૂક્યું છે. ગુજરાતના રાજકારણમાં અત્યારે જે પ્રમાણે ખરાખરીનો જે રંગ છે તે જામી ચૂક્યો છે, પ્રચાર પ્રસારમાં પણ હવે નેતાઓ લાગી ચૂક્યા છે, ઉમેદવારો પણ હવે મેદાને એક બાદ એક આવી રહ્યા છે. આ સાથે જ 2022 વિધાનસભાની જે ચૂંટણી છે, જનતા જનાર્દન ગુજરાતનો નાથ કોને બનાવશે તે તો આવનારો સમય જ કહેશે. પસંદગીના પોસ્ટમોર્ટમ અમારી રજૂઆતમાં હાલ બસ આટલું જ. વધુ અપડેટ્સ માટે જોતા રહો KTV ન્યૂઝ ગુજરાતી. સમસ્યા તમારી, ખબર અમારી. નમસ્કાર.